खंडवा रोड स्थित श्री स्वामी नारायण मंदिर में पंचम वार्षिक पाटोत्सव के अंतर्गत भक्त चिंतामणि कथा का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में श्रद्धालुओं ने भाग लिया, जिन्होंने भगवान के अभिषेक और पूजन के दौरान आध्यात्मिक लाभ लिया और अन्नकूट आरती में शामिल होकर भगवान को नमन किया। देखिए खास रिपोर्ट। स्वामी नारायण, 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 स्वामी नारायण। पंडित पूज्य सदश्री नीलकंठ चरण दास जी स्वामी के मुखारविंद से इस कथा को लोगों द्वारा श्रवण किया जा रहा है। कथा शुरू होने से पहले सुबह श्री स्वामी नारायण जी का अभिषेक पूजन किया गया और भक्तों को भक्ति का लाभ मिला। इस दौरान 1008 आचार्य श्री राकेश प्रसाद जी महाराज भी मौजूद रहे। अपना मंदिर में विराजमान श्री घनश्याम महाराज, श्री राधा कृष्ण देव, लक्ष्मी नारायण देव आदि देवो न पांचवा वार्षिक पाठोत्सव नो एक पवित्र प्रसंग અને આ પ્રસંગે ત્રિદિનાત્મક વૈરાગ્યમૂર્તિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચિત શ્રી ભક્ત ચિંતામણીની કથા અને કથાના વક્તા પદે જેમણે આપ સૌને કથાનું શ્રવણ કરાવ્યું છે એવા સંપ્રદાયના ખૂબ મૂર્ધન્ય વિદ્વાન સદગુરુ સ્વામી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત આપણા વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેનશ્રી, ખાસ ઉપસ્થિત વાપીથી પધારેલા પુરાણી સ્વામી શ્રી કેશવ ચરણદાસજી સ્વામી, અત્યારે હાલમાં ઉજ્જૈનથી ખૂબ એક કર્મઠ સક્ષમ સંત સ્વામી શ્રી આનંદ જીવનદાસજી સ્વામી પણ પધારી રહ્યા છે, ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો અને આ મંદિરની અંદર સેવા આપતા નિરંજન સ્વામી, વિશ્વપ્રકાશ સ્વામી વગેરે સૌ સંતો, અને જેમણે પોતાના પિતાશ્રીની સ્મૃતિને મુખ્ય લક્ષ્યમાં રાખી આ પાંચમા વાર્ષિક પાટોત્સવના યજમાન પદનો લાભ લીધો છે એવા પરમ ભગવદીય શ્રી રમેશભાઈ શાંતિલાલ શાહ, એમના ભાઈ શ્રી રજનીકાંતભાઈ, મુકેશભાઈ એમનો પરિવાર, ઉપસ્થિત મંદિરના ટ્રસ્ટીઓમાં લાધારામભાઈ છે, શ્રી જયસુખભાઈ કડિયા છે, દામજીભાઈ છે, અને આ તો દામજીભાઈનો 62મો જન્મદિવસ છે તો એમને પણ અમારી ખૂબ ખૂબ શુભકામના છે। ત્યારે ઉપસ્થિત તમામ ઇન્દોરના ભાવિક ભક્તજનો, આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ। ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ઘોર કળીકાળમાં જીવાત્માનું સહેજે સહેજે કલ્યાણ થાય નેચરલ વેમાં, નહીં તો કલ્યાણની વાત બહુ કઠણ છે। શાસ્ત્રમાં એવું લખ્યું છે શ્રીમદ ભાગવતજી આદિ ગ્રંથમાં કે ભરતજી ભગવાનના પુત્ર હોવા છતાં પરમેશ્વરને પ્રાપ્ત કરવા માટે વનમાં ગયા અને મૃગના બચ્ચામાં હેત થયું તો એમણે ફરી વખત મૃગનો જન્મનો આકાર એમને લેવો પડ્યો। તો કલ્યાણની વાત તો બહુ મુશ્કેલ છે, પણ મહારાજે પોતાના પ્રેમી ભક્તજનો માટે આ કળીકાળમાં પોતે શ્રી જાતે પોતાના અક્ષરધામના તખ્ત પરથી પધારી અને એક એવા શુદ્ધ સનાતનની સંપ્રદાયની સ્થાપના કરી કે જેમાં હરિભક્ત સહેજે સહેજે ભગવાનની આજ્ઞા પ્રમાણે સત્સંગ કરે તો નિશ્ચય આ ઘોર કળીકાળમાં પણ ભગવાનના ધામને પામે એવો દિવ્ય સત્સંગ મહારાજ આપણને આપતા ગયા છે। શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં બડી સંખ્યામાં શ્રદ્ધાળુ મોજુદ રહે, જિન્હોને ભગવાન કે દર્શન કર ખુદ કો ધન્ય બતાયા। બ્યુરો રિપોર્ટ, એમપી ન્યૂઝ, ઇન્દોર।